નમસ્કાર મિત્રો કેમ છો મજા માને હું છું તરુણ કુમાર અને આપનું હાર્દિક સ્વાગત છે ચેનલ મિત્રો આપણે ધોરણ વિજ્ઞાનની અંદર જે પ્રકરણ રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો ચાલી રહ્યું છે આજે એના પાંચમા ભાગમાં આવી ગયા છે આ ભાગની અંદર આપણે દ્વિવિસ્થાપન પ્રક્રિયા વિશે જાણવાના છીએ મિત્રો આ અગાઉના વિડીયોમાં આપણે વિસ્થાપન પ્રક્રિયા વિશે સમજી ચૂક્યા છીએ હવે જે દ્વિ વિસ્થાપન પ્રક્રિયા છે એ વિસ્થાપન પ્રક્રિયા જેવી જ છે પણ બંનેમાં થોડોક તફાવત છે એટલે તમારે જાણવું હોય કે દ્વિવિસ્થાપન પ્રક્રિયા એ વિસ્થાપન પ્રક્રિયાથી કઈ રીતે અલગ છે તો આ વિડિયોને અંત સુધી જોજો તો ચાલો આજે દ્વિવિસ્થાપન પ્રક્રિયા વિશે કંઈક નવ જાણીએ તો મિત્રો ચાલો જોઈએ દ્વિવિસ્થાપન પ્રક્રિયા મિત્રો દ્વિવિસ્થાપન પ્રક્રિયાની અંદર આપણે એક પ્રયોગ કરીશું તમે જુઓ આપણે બે કસનળીઓ લઈએ છીએ આ બંને કસનળીમાંથી જે પહેલી કસનળી છે એમાં આપણે સોડિયમ સલ્ફેટ નું દ્રાવણ લઈએ છીએ અને જે બીજી કસનળી છે એમાં આપણે આપણે બેરિયમ દ્રાવણ દ્રાવણ મિત્રો આમ તો થોડું થોડું લઈ છીએ પણ એનું પ્રમાણ જળવાય એટલા માટે આપણે બંનેમાં ત્રણ ત્રણ એમએલ દ્રાવણ લઈએ છીએ ત્રણ એમએલ સોડિયમ સલ્ફેટ નું દ્રાવણ ત્રણ એમએલ બેરિયમ ક્લોરાઈડનું નું દ્રાવણ હા મિત્રો આપણે કઈ કરવાનું નથી આ બંને કસનળીઓને મિશ્ર કરવાની છે બંને કસનળીઓની અંદર જે દ્રાવણ છે એ મિશ્ર કરીએ પછી શું થાય છે બસ એ જ આપણે જોવાનું છે તો તમે જુઓ છો કે જ્યારે બંને કસનળીઓને મિશ્ર કરી દેવામાં આવે છે ત્યારે એમાં સફેદ રંગના અવક્ષેપ બને છે એટલે તમે મિત્રો જાણી શકો છો અહીંયા સમજી શકો છો કે અહીંયા કોઈ રાસાયણિક પ્રક્રિયા થઈ હશે તો મિત્રો આ સફેદ અવક્ષેપ કયા પદાર્થના આવ્યા આ કઈ પ્રક્રિયા થઈ ચાલો એ સમજીએ તો જુઓ મિત્રો અહીંયા આપણે બે પદાર્થો લીધા હતા કયા કયા તો સોડિયમ સલ્ફેટ અને બેરિયમ ક્લોરાઈડ આ બંને વચ્ચે પ્રક્રિયા થાય છે છે અને બને બેરિયમ સલ્ફેટ અને સોડિયમ ક્લોરાઇડ હવે તમે જોઈ શકો છો કે જે સોડિયમ સલ્ફેટ છે એમાંથી જે સોડિયમ છે એ સોડિયમ એ બેરિયમ ક્લોરાઇડમાંથી જે બેરિયમ છે એ બેરિયમનું વિસ્થાપન કરી દે છે અને બેરિયમની જગ્યાએ સોડિયમ જોડાઈ જાય છે તે જ રીતે મિત્રો જે સોડિયમ સલ્ફેટ છે એમાંથી જે સોડિયમ છે એનું વિસ્થાપન બેરિયમ ક્લોરાઇડમાંનો બેરિયમ કરી દે છે એટલે આપણે આમ કહી શકીએ કે આ બંને જે સંયોજનો છે એ સામ સામે એકબીજાને આયનો આપે છે સોડિયમ સલ્ફેટ છે એ સોડિયમ બેરિયમ ક્લોરાઈડ ને મળે છે અને બેરિયમ ક્લોરાઈડમાં જે બેરિયમ છે એ સોડિયમ સલ્ફેટને મળે છે આમ જે આયનો છે એની અદલા બદલી થાય છે અથવા તો આપણે એમ કહી શકીએ કે આપલે થાય છે અને આ પ્રક્રિયાની અંદર સફેદ અવક્ષેપ મળે છે સફેદ અવક્ષેપ મળતા હોવાથી આને અવક્ષેપ પ્રક્રિયા પણ કહેવામાં આવે છે હવે મિત્રો અહીંયા જે સફેદ અવક્ષેપ મળે છે એ જે બેરિયમ ક્લોરાઇડમાંથી માંથી બી એ પ્લસ ટુ આયન આવે છે એ અને સોડિયમ સલ્ફેટમાંથી જે એસઓફોર માઇનસ ટુ આયન આવે છે એ બંને જોડાઈ જાય છે એટલે જે બેરિયમ સલ્ફેટ બનાવે છે બી ફોર એના અવક્ષેપ છે અને એ પાણીમાં અદ્રાવ્ય હોય છે જ્યારે સાથે સાથે જે સોડિયમ ક્લોરાઇડ બને છે એને સિયર એ તો પાણીમાં દ્રાવે છે એટલે એના કોઈ અવક્ષેપ મળતા નથી પણ બેરિયમ સલ્ફેટ જે પાણીમાં અદ્રાવે છે એના સફેદ અવક્ષેપ આપણને જોવા મળે છે તો મિત્રો આ પ્રક્રિયા પરથી આપણે વિસ્થાપન પ્રક્રિયાની આ પ્રમાણેની વ્યાખ્યા આપી શકીએ કે એવી પ્રક્રિયા કે જેની અંદર જે પ્રક્રિયકો છે એ પ્રક્રિયકો વચ્ચે આયનોની આપલે થતી હોય તો એવી પ્રક્રિયાને વિસ્થાપન પ્રક્રિયા કહેવામાં આવે છે ચાલો મિત્રો જોઈએ કે વિસ્થાપન પ્રક્રિયા અને દ્વિવિસ્થાપન પ્રક્રિયામાં શું તફાવત છે તો આની પહેલા આપણે વિસ્થાપન પ્રક્રિયા પણ સમજી ગયા છીએ એમાં આપણે જોયું હતું કે વિસ્થાપન પ્રક્રિયામાં આ પ્રકારે આયનોની કોઈ આપલે થતી નથી આ ઉપરાંત એમાં કોઈ એક ધાતુની પ્રક્રિયા કોઈ સંયોજન સાથે થતી હતી એટલે કોઈ ધાતુ કોઈ બીજું સંયોજન હોય તો એ સંયોજન માની કોઈ બીજી ધાતુઓને વિસ્થાપિત કરી દે છે અને પોતે એની સાથે જોડાઈ જાય છે પણ મિત્રો અહીંયા કેવું છે અહીંયા તો બે સંયોજનો છે એ બંનેમાં આયનોની આપણે થાય છે આ ઉપરાંત એ શું કરે છે કે બંને સંયોજનોમાંથી જે ધાતુઓ છે એ ધાતુઓની બંનેમાં અદલાબદલી થઈ જાય છે એટલે આવું અહીંયા દ્વિસ્થાપન પ્રક્રિયામાં થાય છે અને આવું જે વિસ્થાપન પ્રક્રિયા એમાં થતું હતું નહીં જો મિત્રો તમે વિસ્થાપન પ્રક્રિયા વાળો વિડીયો ન જોયો હોય તો આ બટન ઉપર ક્લિક કરીને એ વિસ્થાપન પ્રક્રિયાવાળો વિડીયો પહેલા જોઈ લો પછી આ દ્વિસ્થાપન પ્રક્રિયા વાળો વિડીયો જુઓ તો બંનેમાં તમને જે તફાવત છે તરત જ ખ્યાલ આવી જશે હવે મિત્રો આ જ પ્રકરણની અંદર આપણે એક લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડ ની પ્રક્રિયા જોઈ હતી તમને યાદ હોય તો એની અંદર પીળા રંગના અવક્ષેપ મળતા હતા તો મિત્રો તમને આ એક હોમવર્ક આપું છું કે લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડ વચ્ચે જે પ્રક્રિયા થાય છે એમાં પીળા રંગના જે અવક્ષેપ મળતા હતા યાદ છે ને તમને સેના હતા તો એ રાસાયણિક પ્રક્રિયા મને અહીંયા કોમેન્ટમાં તમે જણાવો અને એ જણાવો કે શું એમાં દ્વિવિસ્થાપન પ્રક્રિયા થાય છે કે નહીં તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ આપડે તમને કેવો લાગે ચોક્કસથી જણાવજો જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો અને જો તમે અમારી ચેનલ પર નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી દો અને બે લાયકનનું બટન દબાવી દો જેથી અમારી જે લેટેસ્ટ વિડીયો બને એની અપડેટ તમને મળી રહે તો મિત્રો મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જઈએ